પંચમહાલ જિલ્લામાં જંગલની જમીન આડેધડ ખેડાઈ રહી હતી. એક તરફ સરકાર લાખો રૂપિયા વૃક્ષારોપણના નામે ખર્ચી રહી હતી તો બીજો તરફ અધિકારીઓ દ્વારા જંગલોની જમીન પર કબજો કરી તેનો નાશ કરાતો હતો. પંચમહાલ જિલ્લામાં જંગલની જમીનો આડેધડ ખેડાઈ રહી હતી, જેના કારણે જંગલોનો નાશ થતો જાય છે. એક તરફ સરકાર લાખો રૂપિયા વૃક્ષારોપણના નામે ખર્ચી વૃક્ષ વાવો, વૃક્ષોનું જતન કરો તેવા ઉદ્દેશો અપાયા હતા. ગુજરાતમાં અનેક જગ્યાએ જંગલની જમીનો કેટલાક અધિકારીઓ અને રાજકીય નેતાઓના કારણે જંગલોની જમીનો ઉપર કબજો કરી જમીનોમાં ઉછેરેલા વૃક્ષોનું નિકંદન કરી જંગલોનો નાશ કરાયો હતો. જમીન અટકાવવા માટેનું અમારો ગામ લોકોનું આયોજન છે. રાષ્ટ્રીય એક જંગલની જમીન છે, એને ગાય ગંગાને ચરવા માટેનું જંગલ છે તે આ લોકોએ પચાવી પાડેલ છે. એના માટેનું અમે પોતાના ઘર માટે કે વારસદારો માટે નથી કરતા, અમે જંગલનો એક રાષ્ટ્રીય હક ધરાવીએ છીએ અને એને છોડાવવા માટે અમે કોશિશ કરી રહેલા છીએ. પંચમહાલ જિલ્લાના વૃક્ષોનું નિકંદન કરી જંગલોની જમીન ખીડી નાખતા ગામના કેટલાક રહીશોએ આ અંગેનો વિરોધ દર્શાવ્યો. અધિકારીઓને લેખિત રજૂઆત કરવા છતાં પણ અધિકારીઓ કોઈ પણ પ્રકારનું ધ્યાન દોર્યું ન હતું. કૂપ નંબર 34 હેક્ટર 35-15 ની અંદર આ લોકોએ સહકારી મંડળી તથા જંગલ ખાતાએ સંયુક્ત 50% ભાગીદાર પ્રમાણે આ લોકોએ રોપારોપાની કામગીરી કરેલી. તેમાં આ લોકોએ રોપાનો નાશ કરી, ઝાડમૂળને ખોદકામ કરી અને આ લોકોએ જમીન સુધારણા વધારણા કરીને આ લોકોએ હમણાં લગભગ 11 જ આ લોકોએ ખેડાણ કર્યું. એક તરફ નવા ગામની વન મંડળીઓ વૃક્ષારોપણના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હતો. કરોડો રૂપિયાનો ખર્ચ વન મંડળીઓ દ્વારા થયા પછી પણ જંગલોનું નાશ કરીને જંગલોની જમીનમાં કેટલાક વ્યક્તિઓ દ્વારા દબાણ કરીને વૃક્ષોનો નાશ કરાયો હતો. અધિકારીઓ જંગલની જમીનો પર કબજો કરીને જંગલોનો નાશ કરાયો, તેમાં કેટલાક જંગલ ખાતાના અધિકારી તેમજ કર્મચારી તરીકે પોતાની ફરજ બજાવતા હતા. હાલ પણ તેમાંથી કેટલાક પોતાની ફરજ બજાવી રહ્યા છે. અમારા ગામની અંદર કેન્દ્રના જીઆર પ્રમાણે અમે રિટાયરમેન્ટ થયા પછી, કલેક્ટર થયા પછી અમને કંઈક નવું કંઈક ફેરવણી છે કેન્દ્ર સરકારની. આ લોકોએ જમીન ખેડવાનું ગામની અંદર પંચાયતીને જમીન ખેડવાની નક્કી કરી તો આજ સુધી અમે ગામની અંદર 3 માજી સૈનિક છે, 1 વિધવાબેન છે અને અમે 2 માજી સૈનિક છે, તો એમને અમને જાણ કરી નથી. અને અમે એના માટે પંચાયતને ઠરાવ માટે નવીન ખેડૂતોને અરે નવું ખેડૂતો આ અમે આદિવાસી છીએ એમ કરીને પ્રૂફ માટે નવા નામા એની હાજી આપી તો એ સરકારશ્રી અમને કોઈ જવાબ આપ્યો નથી. ઉપરાંત એવું માની શકાય કે જંગલ ખાતાના અધિકારીઓ પોતાના કર્મચારીઓની તરફેણ કરીને જંગલોની જમીનનો કબજો કરીને જંગલનો નાશ કરવા માટેનો શકાર આપ્યો હતો. આજે જોવા જઈએ તો એક તરફ વૃક્ષોનું આડેધડ નિકંદન કરવા નાશ થઈ રહ્યો હોવાને કારણે વરસાદ પર બરાબર આવી શકતો હોય એમ જાણવા મળ્યું છે. બ્યુરો રિપોર્ટ, સેલ 24 ન્યૂઝ.